सदा बहार प्रसन्न रहवा माटे अंतःकरण ने प्रेम सभर राखवू पड़े अने प्रेमनी चल प्रतिष्ठा नहीं पण स्थिर प्रतिष्ठा करवी जोईए। आ शब्दों से पद्मभूषण तेमज जेमने लेखन माटे गोल्डन बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में स्थान मळ्यु छे तेवा जैन आचार्य श्री विजय रत्न सुंदर सूरी महाराजनो प्रेम अने आभारना दाननो प्रत्येक मनुष्य ने मार्ग चींधनार महाराज साहेब ने आज आपने मळवानी अमूल्य तक मळी छे। नमस्ते महाराज साहेब। महाराज साहेब, सौथी पहलो प्रश्न कि जे उमर मात्र भणवानी के मौज मजा करवानी अथवा संसार मांडवानी हती ए उमरे आपे दीक्षा ली थी तो एनी पाछळनी प्रेरणा शू हती ने केम? एक तो 1964 सालमां अचलगढ़ मुकामे अमारा गुरुदेव पूज्यपाद आचार्य भगवान भुवन भानु सूरीश्वरजी महाराज साहेबे एक महीनानी युवानोनी शिबिर करी थी। એમાં મારે જવાનું બન્યું અને ગુરુદેવે અનેક પ્રકારના એંગલથી યુવાનીના સદુપયોગની વાત સમજાવી। મને પોતાને એમ લાગે છે કે કોઈ પણ સારી ચીજ કરવા માટે તમારે આગળ શક્તિ હોવી જોઈએ। તમે જે પ્રશ્ન પૂછ્યો છે એમાં મારો એટલો જવાબ છે કે સાધના માટેની ઉંમર યુવાની છે, શક્તિ છે। જ્યારે વૃદ્ધાવસ્થામાં શક્તિ ખલાસ થઈ જાય છે, સમય બચતો નથી, સમજણ કદાચ બચે છે, પણ જે પણ સારું વિચાર્યું જે સાંભળ્યું છે એને કરવું હોય તો શક્તિ જ જોઈએ। એટલા માટે જનરલ લોકો એવું માને છે કે ધર્મ વૃદ્ધાવસ્થામાં કરવો જોઈએ। હું એવું માનું છું કે ધર્મ શક્તિના કાળમાં કરવો જોઈએ અને શક્તિનો કાળ એટલે યુવાનીનો કાળ છે, જેમાં તમે સારું કરી શકો છો અને કદાચ જગતને પણ સારું ઘણું આપી શકો છો। આજે મને બહુ આનંદ છે, સાથે થોડું દુઃખ પણ છે। 19 વર્ષે હું સાધુ થયો અને મને આનંદ છે, આથી વહેલો ન થયોનું મને દુઃખ છે। એટલે હું એવું માનું છું આજે 50 વર્ષ મને સાધુ જીવનમાં થયા, જો શક્તિના કાળમાં મેં ચારિત્ર ન લીધું હોત તો આ ઉંમરે મેં દીક્ષા લીધી હોત તો હું શું કરી પણ શું શકત। એટલે જેને પણ સારું કરવું છે એને સમય શ્રેષ્ઠ કોટીનો પસંદ કરવો હોય તો એને માટે યુવાનીનો સમય શ્રેષ્ઠ કોટીનો છે એવી મારી અંગત માન્યતા છે। અમારા ગુરુદેવે મને એ માટે પ્રેરિત કર્યો, સંસારનું સ્વરૂપ દેખાડ્યું અને બધું જ જોતા એમ લાગ્યું કે આ જિંદગી વેડફી નાખવા માટે નથી। આર ભાઈ પરિક્રમ મૈથુન સંજ્ઞા તિર્યંચોને એટલે પશુઓને પણ સુલભ છે, એ જ સ્થળથી થોડા ઉચકાવવા માટે મને એમ લાગ્યું કે અધ્યાત્મનો માર્ગ મારા માટે શ્રેષ્ઠ છે। અને સૌથી મોટી વાત તો એ છે કે 50 વર્ષના દીક્ષા જીવનમાં એક પણ દિવસ કે એક પણ પળ મને એવું નથી લાગ્યું કે મેં આ જીવન પામવાની ઉતાવળ કરી હોય અથવા ખોટો રસ્તો પકડ્યો હોય। સતત મને આનંદ વધતો જાય છે અને મેં લીધેલું ડિસિઝન એકદમ સાચું જેવું મારું કોન્શિયસ બોલે છે અને એટલા માટે આ રસ્તે હું ચાલી રહ્યો છું। મહારાજ સાહેબ, આપના બાળપણના કંઈક સંભારણા હશે થોડાક, તો દીક્ષા લીધી એ પૂર્વે સંસારિક જીવનના તો એની થોડીક કંઈક વાત? મને એવું કોઈ સંભારણું ખાસ નથી, કારણ કે 5 વર્ષની ઉંમરે મેં મેની માતા ગુમાવી, પિતાજીના હાથે અને ભાભીના હાથ નીચે હું મોટો થયો। એટલું ચોક્કસ કહીશ કે પિતાજીએ સંસ્કાર આપવામાં કોઈ કચાશ ન રાખી। બીજું, હું ભણવામાં ખૂબ પુઅર હતો, મેં કોલેજ લાઈફ જોઈ નથી, હું ખાલી મેટ્રિક પાસ છું। એ વખતે મેટ્રિક 11મા ધોરણમાં હતી અને એટલા માટે એ ઉંમર એવી હતી ભણવાની અને એમાં ભણવાની ઉંમરમાં જ, એટલે એવો કોઈ બાળપણનું સંસ્મરણ નથી કે જેને મારા જીવન ઉપર બહુ મોટો પ્રતિભાવ અસર ઊભી કરી હોય એવું કોઈ બાળપણમાં બન્યું નથી। જસ્ટ બીજા બધા બાળકોની જે રીતે જિંદગી ચાલતી હતી એ જ રીતે જિંદગી ચાલતી હતી અને હું અહીંયા આવી ગયો છું। દરેકના જીવનમાં ગુરુનું એક બહુ જ મહત્વ છે, તો આપના જીવનમાં આપના ગુરુનું મહત્વ શું રહ્યું અને ગુરુ સાથેનો કોઈક યાદગાર પ્રસંગ? મારા ગુરુદેવ સાથેના ઘણા યાદગાર પ્રસંગો છે। પહેલી વાત તો એવું કહ્યું કે મારા પોતાના ગુરુદેવ મારા પોતાના પિતાજી જ બન્યા, જેમાં મેં એમની સાથે દીક્ષા લીધી ઓન ધ એજ ઓફ 57 એ હતા અને હું હતો 19 વર્ષનો। પણ મારા મુખ્ય ગુરુદેવ બન્યા
જે મેં નામ આપ્યું ભુવન ભાનુસુરી શિવજી મહારાજ. હી વોઝ ધ ડીકોમ એમસી લંડન ફર્સ્ટ ક્લાસ ફર્સ બિફોર 100 યર્સ. એમના હાથ નીચે મારું ઘડતર થયું. તમે કલ્પી શકશો છો કે જે છોકરો માત્ર મેટ્રિક પાસ હોય, કદાચ દીક્ષા જીવનના 9 વર્ષ સુધી હું કોઈને પોસ્ટકાર્ડ પણ લખી શકતો નહોતો, આજે આ તાકાત બધી પેદા થઈ છે એ ગુરુદેવની પરમ કૃપાથી જ પેદા થઈ. એક નાનકડો પ્રસંગ લખી તમને કહી દઉં કે દીક્ષા જીવનના 9મા વર્ષે મને બપોરના 2:30 વાગે પાલનપુર મુકામે મેં ચાતુર્માસ હતા ત્યારે મારા ગુરુદેવ મને બોલાવ્યો અને મને મને એટલું જ કીધું કે તું લખવાનું ચાલુ કર. મેં તું ગુરુદેવ ગઈકાલ સુધી હું પોસ્ટકાર્ડ પણ નથી લખી શકતો, આપ મને શું લખવાનું કહો છો? મને કહે પુસ્તક. ત્યારે મેં એમને એટલું કીધું કે મારી મર્યાદાનો મને ખ્યાલ છે અને મારા ગુરુદેવ મને કીધું કે તું મારા વચન ઉપર વિશ્વાસ રાખે છે કે નહીં, અને એ વખતે મેં એમના ખોળામાં મસ્તક મૂકી દીધું. આ વાસક્ષેપ છે. એમના મારા મસ્તક ઉપર નાખ્યો 2:30 મિનિટે અને 2:35 મેં લખવાનું ચાલુ કર્યું. આજે 311 પુસ્તક સુધી પહોંચ્યો છું. હું એવું માનું છું, ઇફ યુ કેન સી ઇનવિઝિબલ યુ કેન ડૂ ઇમ્પોસિબલ, ઇફ યુ કેન સી વિઝિબલ યુ કાન ડૂ ઇમ્પોસિબલ. તો મારા માટે એક પોસ્ટકાર્ડ નહીં લખી શકતા સાધુ માટે 311 પુસ્તક લખવા અને ચમત્કારથી ઓછું કંઈ નથી માનતો. એટલે મારા જીવનનો એકદમ યાદગાર પ્રસંગ આવા તો ઘણા બન્યા છે, એમાંનો એક મેં તમને કીધો કે ગુરુ કૃપા શું ચમત્કાર સર્જી શકે છે. મારો બીજો પ્રશ્ન ખરેખર આના પછીનો એ જ હતો કે તમારું લેખન કાર્ય, તમે કેવી રીતે લેખન કાર્ય શરૂ કર્યું એ તો તમે વાત કરી, પણ મેં જે આપના પુસ્તકોની જે શૈલી જોઈ છે, ક્યાંક પ્રશ્નાર્થ પ્રશ્નોના ઉત્તરો છે, ક્યાંક પત્ર વ્યવહારની શૈલી છે, તો આ જે આપણા વિવિધ પુસ્તકોના વિવિધ વિષયો અને એની શૈલી, એનું આમ આપ કેવી રીતે એનું પસંદગી કરો છો અને કેવી રીતે આનો આધાર બનાવો છો? સમાજની વચ્ચે પ્રવચનો કરતાં કરતાં અનેક લોકોના પરિચયમાં આવતા આવતા મને પોતાને એમ લાગ્યું કે સિદ્ધાંતના પ્રશ્ન એમને જેટલા સતાવે છે એના કરતાં પોતાના જીવનના પ્રશ્ન ખૂબ સતાવે છે. એટલે એક શૈલી મેં એવી પકડી કે જે સીધા એના જીવનના પ્રશ્નોને સ્પર્શતી હોય, અને એમાં થર્ડ પર્સન તરીકે લખીએ તો આત્મીયતા ઊભી નથી રહેતી. પત્ર વ્યવહારના માધ્યમે લખીએ તો એક આત્મીયતા ઊભી રહે છે, હું અને તું. તો દરેકને એવું લાગે છે કે પત્ર શૈલીમાં ગુરુદેવ મારી સાથે જ વાત કરે છે, અને એના માટે ખૂબ અંદર વિચારતો હતો કે વર્તમાન જીવનની સમસ્યા શું હોઈ શકે. એમાં સમસ્યાને મેં 4 વિભાગમાં વહેંચી. અપેક્ષા પૂરી થતી નથી માટે લોકોના મન ડિસ્ટર્બ છે, પોતાના મૂકેલા આગ્રહ સ્વીકારતા નથી માટે મન ડિસ્ટર્બ છે, આસક્તિની તોફાન એટલા બધા છે માટે લોકોના મન ડિસ્ટર્બ છે, અને અહંકારનો આગ્રહ એટલો બધો છે માટે ડિસ્ટર્બ છે. મને ઓલ ઓવર એમ લાગ્યું કે પરિવાર લેવલ ઉપર, વ્યક્તિગત લેવલ ઉપર, સામાજિક લેવલ ઉપર, કોઈ પણ જગ્યાએ જે સંઘર્ષ હોય છે એનું મૂળ કેન્દ્ર સ્થાન અપેક્ષા, આગ્રહ, આસક્તિ અને અહંકાર છે. આને કેન્દ્રમાં રાખીને હું લખતો ગયો. મને આઉટપુટ એટલા બધા સરસ મળતા ગયા કે લોકોએ પોતાના માત્ર વૈચારિક પરિવર્તન નહીં, હૃદય પરિવર્તન પણ કર્યું, જીવન પરિવર્તન પણ કર્યું. એક્સ ફોર એક્ઝામ્પલ, મેં લખી રાખો આરસની તકતી પર પુસ્તક જ્યારે લખ્યું, આજ સુધીમાં એને લઈને લગભગ 400 છોકરા પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાંથી ઘરે પાછા લઈ આવ્યા છે. એક પુસ્તક લખ્યું સહેજ થોભી જજો, એને લઈને ભોપાલની કોર્ટમાં એના જજ મને મળવા આવ્યા હતા. ડાયવોર્સના કેસ જેટલા પણ કેસ આવ્યા આ પુસ્તકના કારણે વિડ્રો થઈ ગયા બધા જ. એક પણ ડાયવોર્સના કેસનો ફેસલો મને આપવો પડ્યો નથી. જ્યારે જ્યારે નીકળી જાય છે પુસ્તકે સાસુને વહુના સંબંધોમાં ખૂબ આત્મીયતા ઊભી કરી. આઉટપુટ એટલું સુંદર મળ્યું એટલે મારો વિશ્વાસ મજબૂત બન્યો કે હું જે લખું છું એ ટ્રેક એકદમ બરાબર છે. ઘણીવાર અનુભવથી આપણા લેખન કાર્ય ઉપરની આપણી વિશ્વાસ અને શ્રદ્ધા મજબૂત થાય છે, અને આજે પણ મને એમ લાગે છે કે સ્વર્ગના પ્રશ્નો લોકોને જેટલા છે એના કરતાં જમીનના પ્રશ્નો લોકોના ઘણા છે, અને એના કારણે મેં શૈલી એવી પકડી છે કે રોજે રોજના પ્રસંગો ટચ થાય અને એમાંથી સમાધાન મળે. નો ડાઉટ દરેક વખતે સમાધાન શક્ય નથી પણ હોતા, છતાં વેરી નિયર ટુ, અને એમને લાગે છે. અને એ કારણે
लेखक ने जीवतो राखवानुं काम वाचक करे छे। जे काळमां गुजराती भाषा माटे एम कहेवाय कि ऑक्सिजन उपर ने कां तो वेंटिल उपर आवी रही छे, एवा टाइममां हजारोनी नकलो जो आजे गुजराती साहित्यनी जती होय तो मने वाचकोए लगतो राख्यो छे अने मारो उत्साह धबकतो राख्यो छे एवुं मने लागे छे। મારા સાહેબ, આમ તો એ મને પૂછવાનું મન થઈ જાય છે કે આપનો પુસ્તક લખવાનો સમય આપ કેવી રીતે ગોઠવો છો? જેમ શ્વાસ લેવાનો સમય નક્કી નથી કરતા, મારો પુસ્તક લખવાનો કોઈ સમય નક્કી નથી કરતો। ઘણીવાર એવું બને છે કે મૂળ હોય ત્યારે પબ્લિક ઘણી હોય, ઘણીવાર પબ્લિક જાય ત્યારે મૂળ ન હોય। એટલે મને પોતાને એમ લાગે છે કે એક વાત છે કે સાંજના સૂર્યાસ્ત પછી અને સવારના સૂર્યાદય પહેલાં મેં 311 પુસ્તકમાંથી એક પણ પાનું આજ સુધીમાં લખ્યું નથી। રાતના લાઇટમાં નહીં, લાઇટની પ્રકાશમાં નહીં, પ્રભામાં નહીં, એટલે જે પણ મેં લખ્યું છે એ બધું દિવસના પ્રકાશમાં જ લખ્યું છે। ગુરુમાની મારા ઉપર એટલી બધી કૃપા છે કે મારે રફ લખવું પડતું નથી, હું સીધું જ ફેર લખું છું અને સીધું જ પ્રેસમાં જાય છે। અને કોઈ પણ પુસ્તક લખતા પહેલાં માનસિક સ્તરે ગુરુદેવનું સ્મરણ કરીને લખું છું, એટલે ફ્લો એટલો બધો સરસ ચાલે છે કે મારે ટાઈમની કોઈ એવી માથાપોડ પણ નથી। બપોરના 12 વાગ્યા પણ એટલો જ મૂડો છે લખવા માટે, સવારના 8 વાગે પણ એટલો મૂડો છે અને સાંજના 4 વાગે પણ એટલો જ મૂડો છે। તમે મારી સાથે વાત કરો એ ટાઈમમાં પણ હું લખતો હોઉં તો મને કોઈ તકલીફ, તમારી વાતચીત સાથેનું મારું વ્યવધાન તૂટતું નથી, હું વાત પણ કરતો જાઉં છું અને લખતો પણ જાઉં છું। મારા સાહેબ, આપે હમણાં જ આપણે થોડી વાતચીતમાં કહ્યું કે યુવાનો સાથે આપ શિબિર કરો છો અને નિરંતર વિહારમાં અનેક યુવાનોના પરિચયમાં આવતા હશો, સંપર્કમાં, તો આપણા દેશમાં ખાસ કરીને અત્યારે તમારી દ્રષ્ટિએ યુવાનો સામે શું પડકારો છે, એમની શું સમસ્યાઓ છે? યુવાનોની બે સમસ્યા છે, એમના જીવનનો કોઈ અમ્પાયર નથી અને એમના જીવનમાં ક્રીઝ નથી। દરેક મેચમાં મેચને કંટ્રોલ કરનાર જે અમ્પાયર હોય છે અને દરેક ખેલાડી માટે એક મેદાનમાં ક્રીઝ નક્કી થયેલી હોય છે, તેનો ઓવરટેક કરવાની ભૂલ નહીં કરતા। આજે બહુ દુઃખ સાથે કહેવું પડે કે યુવાનોના માથે કોઈ અમ્પાયર લગભગ નથી અને એમના જીવનની કોઈ મર્યાદા, પોતે નક્કી કરેલું કોઈ ક્રીઝ નથી કે મારે શેની અંદર રહીને રમવું જોઈએ કે જેના કારણે મારું જીવન સેફ થાય। આ યુવાનોની બે સમસ્યા સૌથી મોટી છે। અને બીજું, એક માહોલ એવો બન્યો છે કે તમારી કેરિયર બનાવો। શિક્ષણમાં એક જ વાત છે, કેરિયર કેવી રીતે બને એની ચર્ચા ખૂબ છે, કેરેક્ટરની વાત ક્યાંય નથી। એ યુવાનોની આંખ સામે લક્ષ્ય તરીકે કેરિયર બચી છે, કેરેક્ટર બચ્યું જ નથી, નથી શિક્ષણમાં, નથી સત્તામાં અને નથી મીડિયામાં। 3 સ્થાન એવા છે કે યુવાનોની આખા દેશને માટે ફાઉન્ડેશન બની શકે, તો સરકાર તરફથી પણ કેરેક્ટરની જેટલી વાત થવી જોઈએ એટલી થતી નથી, મીડિયામાં ક્યાંય કેરેક્ટરની વાત આવતી નથી અને શિક્ષણમાં કેરેક્ટરનો એક પણ પાઠ નથી। તો યુવાનોને કેરિયર કરતાં પણ કેરેક્ટર મુખ્ય છે, અથવા તો ફાઉન્ડેશનમાં કેરેક્ટર રાખો પછી જેટલી કેરિયર વધારે એટલી વધારો, આવી વાત મળતી નથી એવું લાગ્યું। લાખો યુવાનો આજ સુધી પરિચયમાં છે અને મેં કેરેક્ટરની વાત ખૂબ દિલથી સાંભળી છે, સ્વીકારી છે, ઇમ્પ્લિમેન્ટ કરવાના પ્રયાસ કરે છે અને એમને પોતાને લાગે છે કેટલા વર્ષો મેં ખોટા રસ્તે ચડી ગયા, નાઉ વી આર ઓન ધ ટોટલી રાઈટ ટ્રેક, આ મારો યુવાનો સાથેનો અનુભવ છે। એટલે અત્યારના જે આપણો આખો માહોલ છે, જેને કહીશું કે વિદેશીકરણ કે જે કંઈ, એને દિશા શૂન્યતા આપની દ્રષ્ટિએ છે? હું એમ માનું છું કે દિશા શૂન્યતા એકલી કહેવાને બદલે હું એમ માનું છું કે વિજ્ઞાને ગતિ આપવાનું કામ કર્યું છે અને દિશા આપવાનું કામ ધર્મ કરે છે। ગાડીમાં ગતિ ગમે તેટલી જોરદાર હોય પણ રાઈટ દિશા ન હોય તો ગાડી કોઈ પણ જગ્યાએ ટકરાઈ જવાની શક્યતા છે। આજને વિજ્ઞાનની એટલી બધી બોલબાલા છે, એટલી બધી એને હાઈલાઇટ કરવામાં આવી છે કે દિશા દેખાડનારો ધર્મ લગભગ એક બાજુ ધકેલાઈ ગયો છે। માત્ર વિદેશીકરણ નહીં, વર્તમાનમાં આ દેશમાં પણ લગભગ ગતિ દોડો 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 3 ચીજના નશા છે આજના યુવામાં। નંબર 1, એના મનમાં એમ છે કે આઈ વુડ લાઈક ટુ હેવ મોર મની, આ હેવી થઈ ગયેલો નશો છે યુવાનોમાં। બીજા નંબરમાં એથી પણ ભયંકર કોટીનો નશો છે ઇન્સ્ટન્ટ મોર મની। એના પિતાજી
દાદરો ચડીને ઉપર ગયા, યુવાનોને લિફ્ટમાં જવું છે ઉપર, એમને દાદરો ચડવાનો પુરુષાર્થ લગભગ કરવો નથી. અને ત્રીજા નંબરનો એક નશો છે એની હાઉ મોરમની, મોરમની ઇન્સ્ટન્ટ મોરમની, એની હાઉ મોરમની. આ એની હાઉ શબ્દે અને બધી જાતના મોરલથી દૂર કરી દીધો છે. કોઈ પણ રસ્તે એ કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ રસ્તો તો બહુ ખતરનાક છે, ચાહે મુનિ જીવન હોય, ચાહે સામાજિક જીવન હોય, ચાહે પરિવાર જીવન હોય, ચાહે સત્તા હોય, સરકાર હોય, કોઈ પણ ક્ષેત્રમાં એની આવ શબ્દ તો જોખમી છે જ. અને આજની યંગ જનરેશન ઇન્સ્ટન્ટ મોર મનીમાં સફળતા મેળવવા માટે એની હાવના રસ્તે જવા લાગી છે, અને એ લોકો એના જીવનને ખતમ કરી નાખ્યું છે. આ મારી માન્યતા છે. સાંપ્રત સમાજમાં કૌટુંબિક ભાવના, મનુષ્યના પરસ્પરના પ્રેમ સંબંધો અને એ આમ તૂટતા જાય છે, અને બીજી તરફ ધર્મ, જાતિ, જ્ઞાતિ એની દિવાલો વધતી જાય છે અથવા વાડા બનતી વધતી જાય છે, તો આ વિશે આપનું શું માનવું છે? પરિવાર લેવલ ઉપર મને એમ લાગે છે કે મા બાપ તરફથી બાળકોને ત્રણ ચીજ મળવી જોઈતી હતી, સમય, સમજ અને સંસ્કાર. આજે અઢળક પૈસાના નશામાં મા બાપ એ હદે ભાગી રહ્યા છે, એને બાળક માટે સમય નથી, એનું ફ્યુચર કેવું આવશે એની સમજ આપવાની જવાબદારી મા બાપની છે. જ્યારે સમય જ નથી ત્યારે સમજ નથી, અને એક સંસ્કાર આપવાની ભૂમિકા માતા પિતાની હોવી જોઈતી હતી. આ ત્રણથી આજના બાળકો મા બાપ તરફથી જે મળવું જોઈએ એનાથી વંચિત રહ્યા છે. પરિવાર વ્યવસ્થા બાળકોના કારણે આ રીતે તૂટી છે. બીજા નંબરમાં થેન્ક્સ ગિવિંગ અને લેટ ગો નેચર, આ કોઈપણ પરિવારને ટકવાની આધારશિલા છે. જતું કરવાની વૃત્તિ તૂટી ગઈ છે, આભાર માનવાની વૃત્તિ તૂટી ગઈ છે. દરેકને પરિવાર લેવલ પર મારા શું રાઇટ્સ છે એ યાદ છે, વોટ ઇઝ માય ડ્યુટી એ યાદ નથી. એ ડ્યુટીની ઉપેક્ષા, રાઇટ્સની બોલબાલા એને આ પરિવાર વ્યવસ્થાને ખંડિત કરી નાખી છે. ધર્મમાં માળાબંધીની તમે જે વાત કરો છો એ વાત કંઈક અંશે કદાચ સાચી હશે, કદાચ, હું મને શ્યોર નથી કહેતો. એક જ જગ્યાએ આવવા માટે 10 રસ્તા હોય તો તમે 10 રસ્તાનો વિરોધ નથી કરતા. જો બધા જ રસ્તા અહીંયા પહોંચતા હોય તો કોઈ ભલે ને 10 ની 20 રસ્તા છે, પણ જો ગોલ સુધી પહોંચી શકતા હોય તો રસ્તાને આપણે સન્માન કરીએ. એમ ધર્મનો મૂળ ઉદ્દેશ પ્રિન્સિપલ છે. એ પ્રિન્સિપલની નજીક લઈ આવનારી જેટલી પણ પોલિસી હોય એ પોલિસીનો આપણે વિરોધ નથી કરતા. વી કેન ચેન્જ પોલિસી મેટર, બટ વી કાન્ટ ચેન્જ પ્રિન્સિપલ મેટર. તો ગુણાત્મક ધર્મ એ પ્રિન્સિપલ છે, અને ક્રિયાત્મક ધર્મ એ ધર્મની પોલિસી મેટર છે. તો ક્રિયા બદલવાની છૂટ છે, ગોલ બદલવાની છૂટ નથી. તો અનેક પ્રકારની ક્રિયા કરતાં કરતાં હું તમને એમ કહું કે પેટ ભરવું છે, ધીઝ ગોલ, પછી ડાબાથી ભોજન કર્યું કે જમણાથી ભોજન કર્યું એનો વિરોધ નથી. ડાબાથી થાળીમાંથી ભોજન લીધેલું પેટમાં ગયું તો આપણે સ્વીકારી લેવું જોઈએ. એમાં કંઈ યુનિવર્સલ ટ્રુથ નથી કે જમણાથી ભોજન જ કરવું જોઈએ. કોઈ પણ રસ્તે ભોજન કરો, તમને તૃપ્તિનો અનુભવ થવો જોઈએ. તો ધર્મના કોઈ પણ રસ્તે તમે આગળ જાઓ, તમારા જીવનમાં ગુણનો ઉઘાડ થાય તે રસ્તાને સ્વીકારવો જોઈએ, એનો વિરોધ ન કરવો જોઈએ, એવું મારું અંગત માનવું છે. આપણા દરરોજના જીવનમાં સંવેદના અને ખાસ તો માનવતા અને પ્રેમનું શું મહત્વ છે? પહેલી વાત તો એ છે કે મશીનના વધારે પડતા ઉપયોગે આ સંવેદનાને ખતમ કરી નાખી છે. માણસ પોતાના ઘરમાં પણ પોતાની પત્ની સાથે ને બાબા સાથે બીજા રૂમમાં હોય અને જો મોબાઈલથી વાત કરતો હોય તો સંવેદનાની વાત કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. બીજા નંબરમાં મોબાઈલ આવ્યો ત્યારથી SMS, વેબસાઈટ, ઇન્ટરનેટ, ફેસબુક, આજે હું તમને જ પૂછું છું કે કદાચ તમે પોતે પણ તમારા હાથે કોઈને અંગત પત્ર લખ્યો હોય એમાં ઘણા મહિનાઓ કદાચ વર્ષો નીકળી ગયા છે. એક સમય હતો સાલ મુબારક, મિચ્છામિદુક્કડમ, નૂતન વર્ષ અભિનંદન, આવા બધા પત્રો લખાતા હતા. પત્રો ઉપરના કવરના અક્ષરથી લાગતું હતું કે મારા પિતાજી આવ્યા, મારા ભાઈ આવ્યા, મારી ભાભી આવી, મારી પત્ની આવી, મારા બેટા આવ્યા. એ જે સંવેદના ઊભી થતી હતી એ સંવેદના મશીને ખતમ કરી નાખી. તો સંવેદનાને ધબકતી રાખવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ મશીનથી એક્સેસ જે ઉપયોગ શરૂ થઈ ગયો છે એનાથી દૂર રહેવાની હિંમત જ્યાં સુધી નહીં કેળવે
ત્યાં સુધી આ સંવેદનાની જે આપણે વિચારીએ છીએ કે એનો ગ્રોથ થવો જોઈએ, એ ગ્રોથ નહીં થાય. અમારા જીવનમાં સંવેદના એટલા માટે બચી છે કે લગભગ મશીન તો બિનજરૂરી ઉપયોગ લગભગ અમારા જીવનમાં છે. કદાચ 99% કહું તો અમારા જીવનમાં મશીન હજી પ્રવેશ નથી કર્યો અને એના કારણે સંવેદના ખૂબ બચી છે. એટલે હું માનું છું કે મશીનથી જેટલા દૂર બચી શકાય એટલી સંવેદનાને ધબકતી રાખી શકાય, આવું અંગત મારું માનવું છે. આનંદમય અને સુખમય જીવનના મુખ્ય આધારસ્તંભો કયા? સુખમય તો સુખનો સંબંધ છે સામગ્રી સાથે નથી, સ્વીકાર ભાવ સાથે છે. હું સુખ અને દુઃખની વ્યાખ્યા કરું છું, ઇનકારમાં દુઃખ, સ્વીકારમાં સુખ. 50 લાખનો પ્રોફિટ છે તો પણ તમારા માટે દુઃખરૂપ બની શકે છે જો 50 લાખના પ્રોફિટનો તમારા માનસિક સ્તરે સ્વીકાર નથી. તો હું તો કરોડનો પ્રોફિટ ધારતો હતો, મને 50 લાખનો જ થયો. આ માનસિક ઇનકાર એ તમારા માટે દુઃખનું કારણ બની શકે છે. અને બપોરના 12 વાગે તમે કોઈને ત્યાં જમવા ગયા, ખાલી દાળ ભાત જ એને પીરસ્યા છે, પણ તમે હેપી છો ખૂબ. બપોરના 2 વાગે જમવાનો ટાઈમ નહોતો, એવા ટાઈમમાં પણ મને દાળ ભાત મળી ગયા, કમાલ. તો દાળ ભાત પણ તમારા સુખનું કારણ બની શકે છે અને 50 લાખનો પ્રોફિટ પણ તમારા દુઃખનું કારણ બની શકે છે. આનો અર્થ એવો છે, ઇનકાર ભાવ એ દુઃખ છે, સ્વીકાર ભાવ એ સુખ છે. તો જેટલી પરિસ્થિતિમાં તમારો સ્વીકાર ભાવ આવશે તમે સુખનો અનુભવ કરતા જઈશો. જ્યાં સુધી માનસિક સ્તરે ઇનકાર આવશે ત્યાં સુધી કરોડો રૂપિયા તમારી આગળ હશે તમને કોઈ સુખી નહીં કરી શકે. મારા સાહેબ, માણસના વ્યક્તિત્વને કઈ કઈ બાબતોના આધારે મૂલવવું જોઈએ, એટલે જીવનની સાર્થકતા કોઈ પણ વ્યક્તિના જીવનની કેવી રીતે મૂલવવી જોઈએ? હું પોતે અંગત માનું છું કે 3 સ્તરે જીવનની સાર્થકતા નક્કી થાય. મારા જીવનમાં જે પણ નબળું છે એને પ્રયત્ન કરીને હું સાફ કરતો જાઉં. મારા પરિચયમાં જે પણ આવે છે એમના જીવનની નબળાઈને માફ કરવાની મારામાં તાકાત આવતી જાય અને જેના થકી મારું જીવન બન્યું છે એ બધાને હું યાદ કરતો રહું, જાતને સાફ કરું, જગતને માફ કરું અને ઉપકારીને યાદ કરું. આ જીવનની સાર્થકતાના 3 નાનામાં નાના પણ મહત્વના સૂત્રો છે. જે પણ ઈચ્છે છે કે મારે મારા જીવનને સાર્થક કરવું છે એના માટે આ 3 રસ્તા શ્રેષ્ઠ કોટીના છે અને ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તેવા છે. આપને એક બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે કે આપની દ્રષ્ટિએ ધર્મ એટલે શું? ધર્મનો અર્થ છે સ્વભાવ, નેચર. જેમ અગ્નિનો ધર્મ બાળવાનો છે, પથ્થરનો ધર્મ કઠોરતાનો છે, હવાનો ધર્મ તીરછા જવાનો છે, નદીનો ધર્મ વહેવાનો છે, તો ધર્મનો અર્થ છે નેચર. દરેક વસ્તુના એક ધર્મ છે જેને આપણે ગુણધર્મ કહીએ છીએ. તો ધર્મનો મૂળ વાત અર્થ છે આત્માનો મૂળભૂત સ્વભાવ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, નિર્વિકાર ભાવ એ આત્માનો સ્વભાવ છે. આવા ધર્મની નજીક જે લાવે એને અમે ધર્મક્રિયા કહીએ છીએ. પ્રભુના દર્શન કરતાં કરતાં મારો ધર્મ જો હું પામી શકતો તો પ્રભુના દર્શનને પણ હું ધર્મ કહેવા માટે તૈયાર છું, એ મારા માટે બ્રિજ બની રહ્યો છે. દેટ મીન્સ ધર્મક્રિયા અને ધર્મ બે વચ્ચેની ભેદરેખા આટલી સ્પષ્ટ છે. જે તમારા સ્વભાવની નજીક તમને લઈ જાય એ ધર્મક્રિયા છે અને તમારો સ્વભાવ પ્રગટ થઈ જાય એ ધર્મ છે. એટલે ધર્મનો અર્થ જે સ્વભાવ, આ ધર્મની યુનિવર્સલ ડેફિનેશન છે, આને અમે ધર્મ કહીએ છીએ. એટલે શરીરનો ધર્મ છે ક્ષણભંગુરતા, મનોનો ધર્મ છે પરિવર્તનશીલતા અને આત્માનો ધર્મ છે શાશ્વતતા. સતત ક્ષણભંગુર એ શરીર છે, સતત પરિવર્તન મન છે અને ક્યારેય પણ પરિવર્તન ન થાય એવો ધર્મ આત્માનો પોતાનો છે. એટલે શરીરનો ધર્મ પૂછો તો અલગ છે, મનોનો ધર્મ પૂછો તો અલગ છે અને આત્માનો ધર્મ પૂછો તો અલગ છે. આ છે ધર્મની ડેફિનેશન. પછી માનવનો ધર્મ, આ ત્રણેવી સાથે માનવતા, સંવેદનશીલતા, ઉદારતા, પવિત્રતા, સરળતા, સરળતા, આ બધા માનવીય ધર્મો છે. એ ધર્મનું પાલન કરે એટલે માનવ જીવન સાર્થક બની જાય છે. ગીતામાં સૂત્ર છે, મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ, જેની આગળ આમાં ગુણો નથી
એના માનવ પુરુષોમાં કોઈ ફેર નથી. આવા ગુણની પ્રતિષ્ઠા જેનામાં છે એ બધા જ માનવનો ધર્મ સારી રીતે પ્રમાણિકપણે નિભાવી રહ્યા છે. આપને હાલમાં જ પદ્મભૂષણનું સન્માન મળ્યું, તો આપને એવું લાગે છે કે આપના જીવનમાં આ પદ્મભૂષણના સન્માનથી જીવન કે કાર્યમાં કોઈ પરિવર્તન આવશે? એક વાત છે કે પ્રકૃતિને તમે એવોર્ડ આપો કે ના આપો, જેમ ગંગા નદીને એના વહેવાનો એવોર્ડ આપો કે આપો, ગંગા પહેલાં પણ વહેતી હતી, એવોર્ડ મળે તો પણ વહેતી જ રહે છે, એને કંઈ ફેર નથી પડતો. સૂર્યપ્રકાશ આપે જેનો નેચર છે, એમ અત્યાર સુધી મેં જે કંઈ કાર્ય કર્યા એ ભગવાનની પરમકૃપા, ગુરુદેવની પ્રેરણા, એટલે કરતો ચાલ્યો હતો. આ એવોર્ડ મળ્યો મને ખબર પણ નહોતી કે આ એવોર્ડ માટે મને મારી પસંદગી થઈ છે. એવોર્ડ મળ્યા પછી એક ટકો પણ અભિમાન નથી થયું, આનંદ ચોક્કસ છે. આનંદ એટલા માટે છે કે શીલ સદાચાર સંસ્કાર રક્ષાના ઘણા કામો હું કરવા માગુ છું, એ કાર્ય કરવા માટે આ એવોર્ડ કદાચ મને વધારે અનુકૂળ થઈ શકે. હું 4 વર્ષ દિલ્હી રહ્યો, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અડવાણી, સુષ્મા સ્વરાજ, સુપ્રીમના ચીફ જસ્ટિસ, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, સંસદની એનેક્ષમાં, પ્લાનિંગ કમિશનમાં, બધે જ જઈ આવ્યો, બધે હું પ્રવચન આપી આવ્યો. એ જગ્યાએ પહોંચવા માટે મારી કોઈ એવી આઇડેન્ટિટી નહોતી, એટલા માટે મને થોડી મુશ્કેલી પડી, થોડો સમય લાગ્યો, કાર્યમાં વિલંબ થયો. મે બી પોસિબલ આ એક એવોર્ડ મને કાર્યની સુગમતા કરી આપે, જેને જે હું મળવા માગતો હોઉં એને ઇમિડિયેટ હું મળી શકું, અને એના કારણે 4 દિવસમાં પૂરું થનારું કામ 4 કલાકમાં પૂરું થઈ શકે એવી શક્યતા આ એવોર્ડ મળ્યા પછી મને લાગે છે. એટલે એવોર્ડનો એક જ લાભ હું ઉઠાવવા માગું છું કે જે કાર્ય ઘણા વર્ષોથી મારા ચાલી રહ્યા છે એ કાર્યમાં આ એવોર્ડ મને વધુ ને વધુ સહાયક બને અને પ્રોત્સાહક બને, આટલું એવોર્ડ મળ્યાનું મને ફળ મળે એવું પ્રભુ આગળ માગું છું. હવે પછી જીવનમાં આપ શું કરવા માગો છો? ખાસ મહત્વની કઈ કઈ બાબતો આપ કરવા ઈચ્છો છો? એક 3 ઈચ્છા મારી છે કે દેશની શિક્ષણ વ્યવસ્થા છે એમાં પણ એક પણ પાઠ કેરેક્ટરનો નથી, તો મારી ઈચ્છા થાય છે કે મોરલનો પાઠ, કેરેક્ટર રિલેટેડ એજ્યુકેશન શરૂ થાય, અને એના માટે HRD મિનિસ્ટરથી માંડીને બધા સાથે વાટાઘાટ ચાલુ છે મારી, અને એમાં હું થોડો આગળ વધવા માગું છું. નંબર 2, મીડિયાને માટે એક ઈચ્છા એવી છે, વર્તમાન જેમ પિક્ચર ઉપર સેન્સર બોર્ડ છે એન્ડ TV ઉપર પણ સેન્સર બોર્ડ આવવું જોઈએ એવી મારી અંતર ઈચ્છા છે. જે રીતે જેમ પરિવાર વ્યવસ્થા ડિસ્ટર્બ થતી હોય, દેશની રાષ્ટ્રભક્તિ ડિસ્ટર્બ થતી હોય, કોઈ ધર્મના ચોક્કસ ધર્મ ઉપર વધારે પડતા એટેક થતા હોય, કોઈની લાગણી દુભાતી હોય, કલ્ચર, મોરલ અને સ્પિરિચ્યુઅલ આવી બાબતોને ડેમેજ કરનારી વ્યવસ્થાઓ દેખાતી હોય, આવા દ્રશ્યો એને કહીને કમસે કમ સેન્સર થઈ શકે, તો કોઈક એવી વ્યવસ્થા હોવી જોઈએ કે જેને રોકનારી બને. પણ મહારાજ સાહેબ, અહીંયા એવો પ્રશ્ન નહીં આવે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો પ્રશ્ન? એક વાત કહી દઉં, આ દેશમાં કોને કયા કપડાં પહેરવા એ અભિવ્યક્તિ છે, પણ કપડાં કાઢી નાખવાની અભિવ્યક્તિ નથી. ગાડી ચલાવવા માટે કઈ ગાડીમાં તમારે જવું એ અભિવ્યક્તિ છે, પણ લાલ સિગ્નલ હોય ત્યારે પણ મારે ગાડી ચલાવવી છે એવી અભિવ્યક્તિ આ દેશમાં ડેમોક્રેસીમાં નથી આપતી. તો તમારે શું રજૂ કરવું છે અભિવ્યક્તિ છે. પણ એક દાખલા તરીકે કહી દઉં કે ઘણા વર્ષો પહેલાં એક એવી સિરિયલો ચાલતી હતી જે પરિવાર વ્યવસ્થાને ડેમેજ કરી દેતી હતી. મને મુંબઈમાં એક બેન પૂછવા આવ્યા હતા કે મારો દીકરો મને પૂછે કે મમ્મી, મારા એક જ પપ્પા છે, આ સિરિયલમાં 4-4 પપ્પા આવે છે, તો આવી વ્યવસ્થા જે પૂરી અને પૂરી પરિવાર વ્યવસ્થાને ખતમ કરતી હોય, આવી અભિવ્યક્તિની સ્વતંત્રતા દેશે પણ ના આપી ન હોય અને આપી શકાય પણ. અને જો અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત કરો તો એ બંધારણનો અર્થ જ નથી. બધું જ તમે અભિવ્યક્તિ કરવાની સ્વતંત્ર, બંધારણની મર્યાદામાં રહીને તમે અભિવ્યક્તિ કરી શકો, બંધારણને ક્રોસ કરીને અભિવ્યક્તિ ન કરી શકો. આ એક ઈચ્છા છે. ત્રીજી ઈચ્છા છે કે મીડિયા માટે દે આર ગિવિંગ ધ રાઇટ ન્યૂઝ બટ નોટ દે આર ગિવિંગ ધ ગુડ ન્યૂઝ. કોઈ પણ સમાચાર આપતા પહેલાં એમને વિચારવું જોઈએ કે આ સમાચારથી આમ પબ્લિકને શું લાભ થશે.
કોઈ ગલીમાં ખૂણામાં રેપ થતો હોય એના માટે આખી મીડિયાની ટીમ પહોંચી જાય છે, પણ કોઈ ગલીના ખૂણે 5,000 માણસો એકસાથે જીવન પરિવર્તનના યજ્ઞમાં જોડાતા હોય એને સમાચાર આપવા માટે મીડિયા તૈયાર નથી. આવું શું કામ? દરેક સાચું બોલવાનું નથી, સાચું સારું તો હોવું જોઈએ. તો મીડિયા માટે એક એવી અંતર ઈચ્છા થાય છે કે રાઇટ ન્યૂઝ આપ્યા પછી સાઈડ ઇફેક્ટ્સ હોય છે. જેમ તમે ડૉક્ટર આગળ દવા લેવા જાઓ છો તો પેલું પૂછો, ડૉક્ટર દવા તો લઉં, સાઈડ ઇફેક્ટ ખરાબ તો નથી ને? તો મીડિયાએ પણ જે પણ સમાચાર આપતા હોય એના પહેલાં સાઈડ ઇફેક્ટ ચેક કરવી જોઈએ. બીજું, અત્યારે મીડિયામાં જે આવે છે, હું એ જ મીડિયાવાળાને પૂછું છું કે તમારું જ પોતાનું 10 વર્ષ પહેલાંનું સ્ટાન્ડર્ડ અને અત્યારનું સ્ટાન્ડર્ડ તમે ચેક કરો અને તમને ખબર પડી છે કે તમે 10 વર્ષ પહેલાં ક્યાં હતા અને આજે ક્યાં છો. શું કામ? એનું એક જ કારણ, TRP વધારવી છે. અને TRP વધારવાના દશામાં બધી જ બોર્ડરો તૂટી રહી છે. અને મારી એક ઈચ્છા એવી છે, આવા બધા ખૂબ મહત્ત્વના કાર્યો હું કરવા માગું છું. એક મીટ એક્સપોર્ટ પોલિસી છે, ગવર્નમેન્ટે ડિક્લેર કરી, દે આર ગિવિંગ ધ 13 types ઓફ સબસિડી ટુ મીટ એક્સપોર્ટર્સ. 13 પ્રકારની સબસિડી મીટ એક્સપોર્ટ કરનારને આજે મળી રહી છે. એના માટે મેં સંસદમાં પિટિશન દાખલ કરી છે. મારી પિટિશન કમિટીએ રિપોર્ટ આપ્યો છે કે 13 પ્રકારની સબસિડી કોઈપણ હિસાબે ગવર્મેન્ટે રોકવી જોઈએ. આ અંગે મારી પિટિશન ચાલે છે. એક પોન વેબસાઇટ ઉપર મેં પિટિશન કરી છે અને એના ઉપર પણ મારી વિચારણા ચાલે છે. તો આવા બધા શીલ સદાચાર અને સંસ્કાર રક્ષાના ઘણા કામો હું કરવા માગું છું અને ભવિષ્યમાં તાકાત મળે અને બધાનો સપોર્ટ મળે આ કાર્યને હજી ગતિ આપવા માગું છું. મારા સાહેબ, છેલ્લો પ્રશ્ન અથવા છેલ્લું નિવેદન કે આપ અમારા દર્શક મિત્રોને, ખાસ કરીને યુવાનોને, અને એને એક શું સંદેશો આપવા માગશો? હું યુવાનોને એટલું જ કહું છું કે તમારા આદર્શ તરીકે તમે એકવાર ચેક કરો, તમારા આદર્શ કોણ છે? દુનિયામાં ઘણા ગુડ મેન અને ગ્રેટ મેન બન્યા છે અને ઘણાના ચરિત્ર મેં વાંચ્યા છે. એ બધાના ચરિત્રમાં મેં કોમન ચીજ જોઈ છે કે એમને ક્યારેય ટ્રેક છોડી અને સફળતા મેળવવાના પ્રયાસ નથી કર્યા. આજે રાજધાની એક્સપ્રેસ હોય એ જતી હોય ને, ક્યારેક એવું બને કે ઇન્ડિકેટર ઉપર બોર્ડ આવે કે રાજધાની એક્સપ્રેસ 6 કલાક લેટ છે, પણ રાજધાની એક્સપ્રેસ ગુમ થઈ ગઈ આવું બોર્ડ આ સુધીમાં વાંચવામાં નથી આવ્યું. ટ્રક ગુમ થાય છે, ટ્રેન ગુમ નથી થતી, કારણ કે ટ્રકને કોઈ ટ્રેક નથી હોતો, ટ્રેનને ટ્રેક હોય છે. તો યુવાનોને મારે ખાસ એટલું કહેવું છે કે જિંદગીમાં ક્યારે ટ્રેક છોડો નહીં, અને જે લોકો ટ્રેક છોડી ચૂક્યા છે એને ક્યારે ઓવરટેક કરો નહીં. આ 2 વાત જો યુવાનો ગંભીરતાથી શીખે, સમજી અને અમલમાં લાવે, એમના જીવનને તોડી નાખવાની તાકાત દુનિયામાં કોઈ નથી. ફરીવાર કહી દઉં, સીતાને માટે એક લક્ષ્મણ હતો જેને સીતાજી બી સીતા માટે પણ બાઉન્ડરી નક્કી, ભાભી ડોન્ટ ક્રોસ ધીસ લાઈન, આ એક લાઈન તમે ક્રોસ નહીં કરતા. કુસ્તીની મેચમાં રેફરી હોય છે, કોર્ટમાં જજ હોય છે, ક્રિકેટમાં અમ્પાયર હોય છે, એમના પોતાના જીવનમાં કોઈ જજ, કોઈ અમ્પાયર, કોઈ રેફરી કે જેના નિર્ણય ઉપર પોતાનું જીવન બનાવે, જો આવું ન હોય, આજે તમારા હાથમાં પેન છે, તમે કાગળ ઉપર લખી રહ્યા છો, પણ પેનને પોતાની તાકાત દેખાડવા માટે કોકના હાથમાં સમર્પિત થવું પડે છે. તમે પકડી છે તો પેનમાં તાકાત જે છે એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. પથ્થરે પણ કોઈના હાથમાં સમર્પિત થાય તો પ્રતિમા બને છે. એક કેનવાસ કોઈના હાથમાં સમર્પિત થાય તો ચિત્ર બને છે. જંગલની માટી કોઈના હાથમાં સમર્પિત થાય તો ઘોડો બને છે. ખાણમાંથી નીકળેલું સોનું સોનીના હાથમાં સમર્પિત થાય તો ઘરઘરનું બને છે. એમ આપણું જીવન કોકના હાથમાં આપણે આપીએ તો આપણા જીવનમાં અંદર પડેલા ગટ્સ બહાર આવે છે. તો યુવાનોને મારે એટલું જ કહેવું છે કે પતંગ જેવી પતંગને આસમાનમાં જવું હોય તો કોકના હાથમાં સોંપાઈ જવું પડે છે. તમારે આસમાનમાં ઉડવું હોય તો કોક શિષ્ટ પુરુષોને તમારા જીવનનું સંચાલન કરવાની છૂટ આપી દો. ઢાંકણા મારે તો ભલે મારે, એ તમારે ચટણી વાટવાનો પથ્થર નહીં બનાવે, એ તમારામાંથી પ્રતિમા જ બનાવશે. તો અંતરની ઈચ્છા છે કે શક્તિને બહાર લાવવા માટે સમર્પણ અતિ જરૂરી છે. યોગ્ય વ્યક્તિના હાથમાં સમર્પણ કરે અને પછી
જે રીતે શક્તિનો ગ્રોથ થાય એ લોકોને પણ એમ થશે કે અમારામાં આટલી તાકાત પડી હતી એ અમને પોતાને પણ ખબર નહોતી. તો દર્શકોને પણ મારે એટલું જ કહેવું છે કે જીવનમાં આગળ વધવું હોય તો ટ્રેક કમ્પલસરી છે. હું 50 વર્ષના સાધુઓમાં જે છું પણ હું ક્યારેય પણ મારા પ્રભુએ મને જે ટ્રેકમાં દોડવાનું કીધું છે એ ટ્રેકને છોડીને ક્યારેય પણ કોઈપણ પ્રકારના લાભ મેળવવા માટે ટ્રેકને છોડવાની ભૂલ કરતો નથી, સપનામાં પણ વિચારતો નથી. મારા સાહેબ, આપે ડીડી ગિરનારને જે આપનો સમય આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.